मित्रों गोहिलवाड़नी धरती में जेने 1800 पादरनो धनी कहवाय एवा महाराज कृष्ण कुमार सिंहजी गंगाजड़िया गोहिलनू भावनगर में रजवाड़ू चाले छे अने हाकड़ा ठाठ डायरो भरी अने महाराज बैठा छे अने सवामन अफीण गोळायने त्यारे एक एक अंजळी राजपूतना भागमां आवे एवो हाकड़ा ठाठ महाराजनो डायरो भरी अने बैठा छे अने ज्यारे डायरो पूरो थयो एटले बधा राजपूतो पोतपोताना घरे गया एटले भावेणाना महाराज पोताना ओरडामां ढोलिए जई अने सूतेला छे अने ज्यारे मधरातनुं टाणुं थयुं त्यारे राजपराना थड़ेथी मारी आई खोडियार जागी अने 80 वर्षनी डोसीनुं रूप लीधुं अने हाथमां खोखरी लाकड़ी रही गई छे अने धीमे धीमे डगला मांडता मांडता भावेणा कहता भावनगर बाजू मारी भगवती आई खोडियारे डगला मांड्या अने ज्यां 1800 पादरनो धणी गोहिल महाराज सूतेला हता तेमने जगाड़ी अने एटलू कह्यू के जाग बाप। त्यारे कृष्णकुमार सिंहजी ने खबर नथी के आई खोडियार पधार्या छे पण पोताना काने अवाज संभळाणो एटले पोताना ढोलियामांथी ऊभा थई अने पोताना मनमां पहेला तो विचार कर्यो के हूँ ज्यारे निंद्राने आधीन थई जाऊं अने मारा ओरडानो दरवाजो बंद थई जाय पछी मारी रजा वगर पवन पण ओरडानी अंदर फरकी शकतो नथी तो आ रातना अर्धी राते मने आवी अने कोणे जगाड्यो अने आनु कारण शुं हशे अने पछी जागी अने आ गोहिले ओरडाना खूणे खूणे नजर करीने त्यारे एक बे अने चौथा खूणामां नजर पड़ी तो दुबळो जेनो देह हाथमां डगमगती लाकड़ी अने 80 वर्षनी डोसी अने माथे भींडी वरणा वाळ अने आवी डोसीने जोई अने भावनगरना दरबार ढोलियेथी नीचे ઉતરી અને પાંચેક ડગલા ચાલી અને હાથ જોડી અને ગોહિલ દરબારે એટલું કહ્યું કે હે આઈમા તમે કોણ છો અને મારા ભાવેણા કહેતા મારા રાજ્યમાં મેં તમને ક્યારેય જોયા નથી અને તમે ક્યાંથી આવ્યા છો અને તમારું નામ શું છે અને તમારે કોનું કામ છે અને તે દિવસે એ દુબળા દેહવાળી ડોસીમાએ આંખોના નેજવા કરી અને કૃષ્ણસિંહજીને મારી આઈ ખોડિયારે એટલું કહ્યું કે હે ભાવેણાના નરેશ ભૂલી ગયો બાપ જેદી આ રજવાડા અને ગામ ગરાસ ન હતા ને ત્યારે મારી પાસે આવી અને તે ત્રણ આંસુડા પાડ્યા ને તે દિવસે મેં ભેડિયા વાળીએ એમ કહ્યું હતું કે હે રાજન ઘોડાની માથે પલાણ માંડ અને એક દિવસમાં જેટલા પાદરો સુધી તારો ઘોડો ચાલે ને એટલા ગામ જો તારા નામ ના કરાવું અને એક જ દિવસમાં મેં તને 1800 પાદરનો ધણી બનાવ્યો હતો અને જ્યારે મારી આઈ ખોડિયારે ભાવેણાના ગોહિલને આટલી ઓળખાણ આપીને ત્યાં તો લાકડી પડે ને એમ એ ભાવેણાના મહારાજ ડોસીમાના પગમાં પડી ગયા અને પછી માએ ઊભા કરી અને માથે હાથ મૂકી અને ખમ્મા ખમ્મા રાજન એવા આશીર્વાદ આપ્યા ત્યારે મહારાજે એટલું કહ્યું કે હે માડી અહીં ઓચિંતાનું આવવાનું કારણ અને તે દિવસે મારી આઈ ભગવતી ખોડિયારે એટલું કહ્યું કે બેટા દુનિયામાં મારા દીકરાઓ મારી પાસે કાયમ માગે છે પણ ક્યારેક મારો એવો સમય આવે કે મારે પણ દીકરાની પાસે માગવું પડે અને પછીમાં ખોડિયારે જમણો હાથ લાંબો કરી અને એટલું કહ્યું કે હે 1800 પાદરના ધણી હું તારી પાસે જે માગું એ તું આપીશ અને તે દિવસે એ ગંગાજળિયા ગોહિલે એટલું કહ્યું કે માં મારા 1800 પાદર માંગ મારા ભાવેણાની ગાદી માંગ અને એથી એ વિશેષ મારું મસ્તક માંગ અને જો આજ ઘડીએ મારું મસ્તક ઉતારી અને તારા ચરણોમાં ના ધરી દઉં ને એ તો મારું ગંગાજળિયા ગોહિલનું કુળ લાજે માં અને ત્યારે મારી આઈ ખોડલે એટલું કહ્યું કે હે બેટા મારે તારા 1800 પાદર કે તારી રાજગાદી નથી જોઈતી અરે ગોહિલ મારે તો તારું લીલું મસ્તક પણ ના જોઈએ કે તો બોલો માડી તમારે શું જોઈએ છે કે બેટા મને ભૂખ લાગી છે મને જમાડ બાપ અને ત્યારે એ ગોહિલ દરબારે એટલું કહ્યું કે માડી કાલનો દિવસ ઉગે એટલે તારા રાજપરાના થડે જઈ 72 મણની લાપસી સોનાના થાળમાં તને પીરસીશ અને તે દિવસે મારી આઈ ખોડિયાર એટલું કહે છે કે હે ગોહિલ મારા રાજપરાના થડે તો તારા જેવા દિવસ ઉગે અને 70 દીકરાઓ મને લાપસી ખવડાવે છે તો કે માડી તારે બીજું શું જોઈએ છે કે મારે ખા
ખાવી તો છે લાપસી પણ રાજપરાના થડે નહીં પણ મારી ખોડિયારને અહીંયા ખાવું છે તારા ઓરડામાં જમવું છે। અને તે દિવસે એ ગંગાજળિયા ગોહિલે એટલું કહ્યું કે માડી અત્યારે જમાડું કે પછી દિવસ ઉગે ત્યારે, કે બેટા અત્યારે નહીં કે તો કે કાલનો દિવસ ઉગે, અને સવા કણચીની લાપસી કરી અને સોનાના થાળમાં મને આ તારા ઓરડામાં જ જમાડજે, અને મને ખોડિયારને તારા ઘરે ખાવું છે, કે ભલે માડી। અને માતાજી આટલા આશીર્વાદ આપી અને અંતર ધ્યાન બની ગયા। અને પછી બીજો દિવસ ઉગ્યો એટલે ગંગાજળિયા ગોહિલે એક તાળી પાડીને ત્યાં તો એક કહેતા 21 સિપાહીઓ હાજર થઈ ગયા કે બોલો મહારાજ, કે જાઓ સવા કણચીની લાપસી બનાવી અને સોનાના તાસમાં બનાવીને હાલ જ હાજર કરો, કે ભલે મહારાજ જેવો તમારો હુકામ। અને આમ સિપાહીઓએ સોનાનો તાસ લાવી અને લાપસી હાજર કરી એટલે ગંગાજળિયો ગોહિલ નાહી ધોઈ દેહને પવિત્ર કરી અને માં ભગવતીને જમાડવા બેઠા। અને એક કોળિયો, બીજો કોળિયો અને ત્રીજો કોળિયો જ્યારે ધૂપેલિયામાં નાખ્યો ને ત્યારે ધૂપેલિયામાંથી ધૂપ નીકળ્યું, અને જ્યારે ગંગાજળિયા ગોહિલે પોતાના ઊંડા શ્વાસ લીધા અને આ ધૂપ શ્વાસ ભેગું જેવું મહારાજના ઉદર કહેતા પેટની નાભીમાં પહોંચ્યું ને ત્યારે 1800 પાદરના ધણી ગંગાજળિયા ગોહિલના શરીરમાં મારી મોમળિયાની ખોડિયાર આવી। અને પછી એ ગોહિલ દરબારના મોઢેથી એક જ સવાલ નીકળ્યો કે ખમા। અને આટલું બોલતાની સાથે તો રાજાની રાણીઓ દોડી અને પગે લાગવા લાગી, દાસ દાસીઓ દોડી અને પગે લાગવા માંડી, પણ એક ઓરડાના ખૂણે ઊભેલી એક ગોહિલ દરબારની દીકરીની વહુહારું કે જે ઘૂંઘટ ટાણી અને ઊભા છે અને સાડીના ઘૂંઘટ હોહરવા જોઈ રહ્યા છે, અને તેમના મનમાં એક પાપ જાગ્યું કે આવી આઈ ના હોય, આવી મારી માં ખોડિયાર ના હોય, આ તો મારા સસરા છે અને આ બધું ધતિંગ છે, આ બધું ખોટું છે, આવી માં ના હોય, પણ કે મારી ખોડિયાર તો કેવી હોય, નાકમાં નથડી હોય, કપાળમાં આણ તાણેલી હોય અને હાથમાં ત્રણ પાંખાળું ત્રિશુળ હોય, આને મારી ખોડિયાર કહેવાય, પણ આ તો મારા સસરા છે અને મોઢે તો વેત વેતની મૂછો આવેલી છે, આવી મારી આઈ ખોડિયાર ના હોય। અને આમ આ દીકરાની વહુવારુના મગજમાં આટલી વાત ફિટ થઈને ત્યાં તો મારી મોમળિયાની આઈ ખોડિયારે ગોહિલ દરબારના કાનમાં અવાજ કર્યો કે દરબાર, કે હામા, કે સાંભળ બાપ, આ જગતમાં હું ખોડિયાર કેવી હોઉં, એ આ જગતને દર્શન કરાવવા છે ને, તો હું એને દર્શન અને હું ખોડિયાર છું કે નહીં એની ખાતરી થવા માટે તારી પાસે જે લાલ કામડી રહીને એને ખોલી અને તારી છાતી સુધી લાજ કાઢી અને તેને ઓઢી લે। અને ત્યારે એ ગંગાજળિયા ગોહિલે છાતી સુધી લાજ કાઢી અને કહ્યું કે માડી હવે, કે સાંભળ દરબાર, કે હું ખોડિયાર તારા મોઢે એકવાર ખમા બોલું, બે વાર ખમા બોલું અને જ્યારે ત્રીજી વાર ખમા બોલું ને એટલે આ કામડી ઉઢેલી રહીને એને ઊંચી કરી અને ફરતા જે ઓરડામાં માણસો દાસ દાસીઓ રાણીઓ ઊભી છે ને એ બધાની સામુ તારું એકવાર મોઢું દેખાડજે, અને જો તારી વેત વેત જેવડી મૂછોને અદ્રશ્ય કરી અને જો બધાયને મારું ખોડિયારનું અસલી સ્વરૂપ દેખાડું ને એ તો હું મોમળિયાની આઈ ખોડિયાર દેખાડું બાપ। અને મિત્રો, એ યુગમાં મારી ભેળિયાવાળી મારી આઈ ખોડિયાર એ દિવસે ઓરડામાં ઊભેલા દરેક માનવીઓ આગળ સાબિત કરે છે કે આ ગંગાજળિયા ગોહિલ દરબાર કોઈ ઢાંગ નથી કરતા, પણ એમના શરીરમાં અને એમના દેહમાં મારી આઈ ખોડિયાર રમે છે। મિત્રો, તો આવા કામ છે મારી ખોડિયારમાંના। મિત્રો, તમને આવા ઇતિહાસ જોવા રોજેરોજ ગમતા હોય તો આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો।